Good morning everyone. Namaskar vidyarthi mitro. Apne aaje number 21. 21 shu chhe? Numbers. Numbers એટલે સંખ્યા. અહીંયા આપણે 21 to 50 નો અભ્યાસ કરવાનો કાર્યક્રમ છે. બરાબર છે? પણ આપણે અહીં યાદ રાખો 21 થી 50 અંગ્રેજી અંકોના અહીં ફક્ત ઉચ્ચાર શીખવાના છે. ફક્ત અહીંયા ઉચ્ચાર જ આપ્યા છે. બરાબર છે? અંગ્રેજી સ્પેલિંગ નહીં. પણ મિત્રો આપણે અંગ્રેજી સ્પેલિંગ પણ શીખવા જોઈએ. હું અહીં બોર્ડમાં લખું છું બરાબર સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ બધું છે. બરાબર છે? તો આપણે જોઈએ ઓ એન ઈ 1 એટલે એ ટી ડબલ્યુ ઓ 2 એટલે બે ટી એચ આર ડબલ ઈ 3 એટલે ત્રણ એફ ઓ યુ આર 4 એટલે ચાર એફ આઈ વી ઈ 5 એટલે 5 SIX 6 એટલે 6 SEVEN 7 એટલે 7 EIGFT 8 એટલે 8 NINE 9 એટલે 9 TEN 10 એટલે 10. તો વિદ્યાર્થી મિત્રો મેં 1 થી 10 લખી 1 થી 10 બરાબર ઓ એન ઈ 1 એ ટી ડબલ્યુ 2 બે ટી એચ આર ડબલ ઈ 3 એટલે 3 એ ઓ યુ આર 4 એટલે 4 એ આઈ વી 5 એટલે 5 એસ આઈ એ 6 એટલે 6 એસ ઈ વી 7 એટલે 7 ઈ આઈ જી 8 એટલે 8 એન આઈ એન ઈ 9 એટલે 9 ટી એન 10 એટલે 10. આગળ આપણે લખ્યું મિત્રો ટી એન ઈ બી ડી એન 11 એટલે 11 TWELVE 12 એટલે 12 THIR THIR TEEN 13 એટલે 13 FOUR TEEN 14 એટલે 14 14 એટલે 14 આગળ અહીં લખી આપણે 15 FIFTEEN 15 એટલે 15 SIFTEEN 16 એટલે 16 SEVENTEEN 17 એટલે 17 EIGFTEEN 18 એટલે 18 NINETEEN 19 એટલે 19 TWENTY 20 એટલે 20 તો 1 2 3 4 5 6 7 8 9 10 ELEVEN 11 એટલે 11 TWEN 12 એટલે 12 THIR TEEN 13 એટલે 13 FOUR TEEN 14 એટલે 14 FIF TEEN 15 એટલે 15 SIX TEEN 16 એટલે 16 SEVEN TEEN 17 એટલે 17 EIGH TEEN 18 એટલે 18 NINE TEEN 19 એટલે 19 અને TWENTY 20 એટલે 20. હવે તો મિત્રો હવે તો સરળ છે. 21 22 23 24 25 26 27 28 29 અને 30 અહીંયા લખ્યું છે TWENTY અને ONE. આ લખવાનું 1 2 3 4 5 6 7 8 9 21 એટલે 21 એ રીતના આગળ લખવાનું TWENTY 20 અને 1 પછી 2 તો 22 એટલે 22 એટલે 23 એટલે 23 24 એટલે
24, 25 એટલે 25, 26 એટલે 26, 27 એટલે 27, 28 એટલે 28, 29 એટલે 29 અને પછી આવે 30. THIRTY 30 એટલે 30. પછી રીતના આગળ THIRTY 31 એટલે 31. કઈ રીતના આગળ ચાલે જવા 32 32, 33 33, 34 34, 35 35, 36 36, 37 37, 38 38, 39 39, અને 40 FORTY 40 એટલે 40. કઈ રીતના રહેતા જવાનું આગળ ફોર્ટી સેવન ચોતાલીસ ફોર્ટી એટ અડતાલીસ ફોર્ટી નાઇન ઓગણપચાસ અને 50. એક આગળ ચાલતા જવા ફિફ્ટી વન એકાવન ફિફ્ટી ટુ બાવન ફિફ્ટી થ્રી ત્રેપન ફિફ્ટી ફોર ચોપન ફિફ્ટી ફાઈવ પંચાવન ફિફ્ટી સિક્સ છપ્પન ફિફ્ટી સેવન સત્તાવન ફિફ્ટી એટ અઠાવન ફિફ્ટી નાઇન ઓગણસાઠ અને 60 SIFTY 60 એટલે 60. આગળ 61 61, 62 62, 63 63, 64 64, 65 65, 66 66, 67 67, 68 68, 69 79, અને 70 SEVENTY 70 એટલે 70. આગળ જવાનું 71 71, 72 72, 73 73, 74 74, 75 75, 76 76, 77 77, 78 78, 79 79, અને 80 80. TIGHTY 80 એટલે 80. આગળ 81 81, 82 82, 83 83, 84 84, 85 85, 86 86, 87 87, 88 88, 89 89, 90 90. આગળ 91 91, 92 92, 93 93, 94 94, 95 95, 96 96, 97 97, 98 98, 99 99, અને 100 100 100. થાઉઝન્ડ એટલે 1000. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 100 અથવા 1 થી 1000 સુધી એકડી કરી શકીએ. હવે જો એક્સરસાઇઝમાં આપણને આપેલું છે નીચેના ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંક, એકવીસ થી પચાસ ગુજરાતી અંક સામે 21 22 23 24 25 આપણને આવે છે. 21 22 23 24 25 આ તો બધાને તમને આવડે છે. પછી નીચેના અંગ્રેજી સંખ્યાના ઉચ્ચાર સામે ગુજરાતી સંખ્યા શબ્દોમાં લખો. નીચેના અંગ્રેજી સંખ્યાના ઉચ્ચાર આપેલા છે,
तो गुजराती संख्या शब्दों में लखवानी छे तो यहां आपने आपको 48 तो आपने लिखी थी 48 35 એટલે 35 26 તો લખી શકીએ 26 પછી 39 તો 39 પછી 46 तो 46 પછી 29 તો 39 બરાબર છે હવે એ રીતના ગુજરાતી સંખ્યાના શબ્દો ની સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાનો પેલું અંગ્રેજી ઉચ્ચાર તો गुजराती संख्या लखवानी है गुजराती संख्या छे अंग्रेजी उच्चार 24 24 24 44 तो 44 પછી 50 तो 50 પછી 32 તો 32 પછી 26 તો 26 પછી 30 તો 30 પછી 47 તો 47 પછી 38 તો 38 અને 21 તો 21 હવે નીચેના અંકોને યોગ્ય રીતે જોડો જોડતા છે એ તો આપણને ખબર પડી જાય 41 50 39 44 અને 23 અહીંયા 39 44 23 41 અને 50 તો ગુજરાતીના 41 અંગ્રેજીના 41 ગુજરાતીના 50 અંગ્રેજીના 50 ગુજરાતીના 39 અંગ્રેજીના 39 ગુજરાતીના 44 અંગ્રેજીના 44 ગુજરાતીના 23 અંગ્રેજીના 23 અને એ રીતના બીજું છે થર્ટી ફિફ્ટી ફોર્ટી ફોર્ટી સેવન થર્ટી નાઇન અહીંયા આ અંગ્રેજી ઉચ્ચાર અમે અંગ્રેજી અહું 40 39 50 30 અને 47 30 એટલે 30 50 એટલે 50 40 એટલે 40 47 એટલે 47 અને 39 એટલે 39 આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે 21 ટુ 50 કહ્યું છે પણ નહીં આપણે 1 ટુ 100 સુધી નંબર્સ એટલે સંખ્યા હા તો અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ અને સ્પેલિંગ અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ બધું જ આપણને આવડવું જોઈએ ખાલી ઉચ્ચાર અને અર્થ નહીં આપણે ધોરણ 3 માં ભણી રહ્યા છે માટે પૂરી જ નંબર્સ 1 ટુ 100 આવવા જોઈએ ઓકે થેન્ક યુ હેવ અ નાઇસ ડે અહીંયા આપણે આપણે સ્ટાન્ડર્ડ 3 નો અભ્યાસક્રમ પૂરો કરીએ છીએ
પાછળ એક કવિતા છે ખાલી રિધમ એટલે કાવ્ય એ ખાલી આપણે ગાવાના છે કે સમજવાના નથી તો આપણે અહીં આપણો અભ્યાસક્રમ પૂર્ણ કરીએ છીએ ઓકે થેન્ક યુ હેવ અ નાઇસ ડે